दवंगर ज होवू जरूरी नथी। कोरोना ना कपरा काळ मा समाज ना दरेक व्यक्ति पोतानी रीते मदद करी रह्या छे तेनु आ उदाहरण छे। पूजाबेन आप जोई शको छो ते प्रमाणे जे रीते मुख्यप्रधान द्वारा हूँ पण कोरोना वॉरियर एक आखू कैम्पेन चलावामां आव्युं छे, त्यारे अहींया आजे मास्क छे ते बनावामां आव्या छे जेनुं स्लोगन मूकवामां आव्युं छे हूँ पण कोरोना वॉरियर प्रत्येक गुजरातीनो दृढ़ संकल्प। अने आवा 2000 થી વધારે માસ્ક અમદાવાદમાં નિઃશુલ્ક રીતે આપવામાં આવશે, ત્યારે સીધી વાત કરીએ પૂજાબેન સાથે। પૂજાબેન, જે રીતે નિઃશુલ્ક માસ્ક આપવામાં આવશે, તો ક્યારથી માસ્ક બનાવો છો અને આ કેમ્પેનમાં જોડાવાનું કારણ શું છે? અમે લગભગ છેલ્લે માર્ચ મહિનાથી માસ્ક બનાવીએ છીએ। અત્યાર સુધીમાં 1 લાખ માસ્ક બનાવી ચૂક્યા છીએ અમે, અને સપ્લાય પણ ઘણી ઘણી જગ્યાએ થઈ ચૂક્યા છે। પણ આ કેમ્પેઇન શ્રી વિજય સાહેબ રૂપાણી આપણા મુખ્યમંત્રી છે, એમને એવું કીધું હતું કે ભાઈ આટલા તારીખથી આટલી તારીખ સુધીનું અમારું કેમ્પેઇન ચાલુ છે, એમાં દરેક કોરોના વોરિયર્સને સન્માનિત કરીશું અમે, દરેક કોરોના વોરિયર્સને એમ કે અમે સતત પ્રણામ કરે છે। તો જેથી કરીને એમને એક સ્લોગન કીધું હતું કે હું પણ કોરોના વોરિયર્સને એમ કે મારો દરેક ગુજરાતીનો દર સંકલ્પ। તો આ મુખ્યમંત્રી સાહેબની વાત દરેક જનતા દરેક સુધી પહોંચે ને, એના માટે થઈને અમે આ માસ્કનો ઉપર આવી રીતે પ્રિન્ટ કરાવ્યું છે, અને પ્રિન્ટ કરાવીને હવે આ માસ્ક જેટલા પણ કોરોના વોરિયર્સ છે, જેમ કે મુખ્યમંત્રી સાહેબ એકલા નથી આ કેમ્પિંગમાં, અમે પણ એમની સાથે જોડાવા માંગીએ છીએ, અને આ કેમ્પિંગમાં અમે નિઃશુલ્ક જેટલા પણ કોરોના વોરિયર્સ છે, જેમાં જે બેંકના કર્મચારી, પોલીસ કર્મીઓ, આપણા જે પોલીસ કર્મીઓ છે, જે આટલી સખત ગરમીમાં પણ બહાર ઊભા રહીને ખડે પગે જે દેશની સેવા કરી રહ્યા છે, એમના માટે થઈને હું આ એમને આપીને હું એમને સન્માનિત કરવા માંગુ છું। પૂજાબેન, વ્યવસાય આપ દરજી કામ કરો છો, પરંતુ લોકડાઉનના સમયની અંદર આર્થિક રીતે ખૂબ મુશ્કેલીઓ આવી હશે, એ તમામની વચ્ચે આ જે માસ્ક છે, આ માસ્કનો કેટલો ખર્ચો આવી રહ્યો છે, અને એમ છતાં બી આ તૈયારી કેમ બતાવી છે? એ આ માસ્કનો ખર્ચો તો છે જ, કાપડથી માંડીને પ્રિન્ટિંગથી માંડીને ઇલાસ્ટિકને દરેક જગ્યાએ અત્યારે આપ પણ જાણો છો, દરેક જગ્યાએ અત્યારે કાળાબજારી થઈ ગઈ છે। જે વસ્તુ આપણને 5 રૂપિયામાં મળતી હોય એ વસ્તુ આપણને 10 રૂપિયા કિંમતે પડે, તે છતાં પણ અમે એટલા માટે કરીએ છીએ કે જે મુખ્યમંત્રી સાહેબે કીધું છે કે દરેક નાગરિક સહયોગ આપે, અને એ સહયોગમાં આપણને એમ થાય છે કે આપણે બી અત્યારે કમાવાની કોઈ આશા ના રાખવી જોઈએ, અને આપણા પીથી બી થાય એટલી સહાય, એટલું યોગદાન આપણે આપી શકીએ। મારો વ્યવસાય જ્યારે સંપૂર્ણ દેશમાં કોરોનાની મહામારી, અને એમાં પણ જ્યારે ભારતમાં આવી ગઈ હતી, તે વખતે મારો માર્ચ મહિનાના એન્ડિંગમાં જ મારો વ્યવસાય પૂરી રીતે બંધ થઈ ગયો હતો દરજી કામનો, અને એ પછી મેં આ માસ્ક બનાવવાનું ચાલુ કર્યું, ત્યારે હું આટલું ઘરમાં રાશન જરૂરિયાત, મારી જીવન જરૂરિયાતની વસ્તુ પૂરી પાડી શકી છું, કેમ કે મોદી સરકારે, અને એ વસ્તુ મને છે કે એટલે કામે આવી કે મોદી સરકારે પોતે કીધું છે, મોદી સાહેબે પોતે કીધું છે કે આત્મનિર્ભર બનો, અને પોતાની જીવન જરૂરિયાત વસ્તુ આપણે પોતાની રીતે અને લોકલ વસ્તુ જ યુઝ કરો વધારે, તો એના થકી મને વધારે આનંદ થયો છે। જોઈ શકો છો કે જે અહીંયા માસ્ક છે તે માસ્ક બનીને તૈયાર પણ થઈ ચૂક્યા છે, આર્થિક રીતે અત્યારે સદ્ધરતા નથી, કેમ કે 2 મહિનાથી જે વ્યવસાય છે તે વ્યવસાય ઠપ છે, પરંતુ તેની વચ્ચે પણ જે આત્મનિર્ભર થવાની વાત છે, એ આત્મનિર્ભર થવાના સ્લોગનની સાથે આ માસ્ક અહીંયા બની રહ્યા છે, અને આ માસ્કને નિઃશુલ્ક આજથી આપવામાં આવશે। કેમેરામેન રાહુલ સાથે કિંજલ મિશ્રા।